કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજના વિડિયોમાં આપણે ગણિતની અંદર ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ વિશે અભ્યાસ કરવાનો છે. પહેલું ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ ગયું, બરાબર સમી સંખ્યાઓ વિશે તમે અભ્યાસ કરી ગયા. હવે તમારે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, એક ચલ સુરેખ સમીકરણ. તો પહેલાં એની થોડીક બેઝિક વાત કરીએ આપણે. તો એક ચલ ધરાવતી સુરેખ પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહે છે. એમ તો તમે ધોરણ 7ની અંદર સમીકરણ વિશે અભ્યાસ કરી જ ગયા છો, બરાબર, કે ભાઈ સમીકરણ કોને કહેવાય. પણ એક ચલ સુરેખ સમીકરણ તો કે જે પદાવલીની અંદર એક જ ચલનો ઉપયોગ થાય અને તે પદાવલીઓથી સમીકરણની રચના થાય તો તેને આપણે એક ચલ સુરેખ સમીકરણ તરીકે ઓળખીશું. સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. એટલે કે જ્યારે આ સુરેખ સમીકરણનો આપણે ઉકેલ એટલે કે ગણતરી કરીને જે જવાબ લાવીએ એમાં સમય સંખ્યા પણ હોઈ શકે છે. સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોઈ શકે છે. સમીકરણની બંને બાજુ એટલે બરાબરની નિશાની જે આપણે કરીએ એની જમણી અને ડાબી બંને બાજુ સુરેખ પદાવલી હોઈ શકે છે. સંખ્યાની જેમ જ ચલને પણ એક બાજુથી બીજી બાજુ તરફ લઈ જઈ શકાય છે. તમે સમીકરણનો અભ્યાસ તો કર્યો છે, તેમાં તમને ખ્યાલ હશે જ કે સમીકરણના દાખલા જ્યારે આપણે ગણતા હોઈએ કે સમીકરણ ઉકેલો ત્યારે આપણે સંખ્યાઓને બરાબરની ડાબીથી જમણી કે જમણીથી ડાબી એમ ફેરબદલ કરતા હોઈએ છીએ. તેમ સંખ્યાની સાથે સાથે જે ચલ હોય, ચલ એટલે કયા, તો કે જે એક્સ વાય બરાબર એ બધું શું થયું, ચલ. તો એ ચલને પણ આપણે ફેરબદલ કરી શકીએ છીએ. ક્યારેય સમીકરણ ઉકેલતા પહેલાં પદાવલીઓને તેમના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, બરાબર. એટલે તમને જો જે પદાવલી છે એ સરળ સ્વરૂપમાં આપવામાં ન આવે તો એને પહેલાં સરળ સ્વરૂપમાં ફેરવી શકાય છે. કેટલીકવાર સમીકરણ સુરેખ નથી હોતા પરંતુ સમીકરણની બંને બાજુએ યોગ્ય પદાવલી વડે ગુણીને તેમને સુરેખ સમીકરણમાં ફેરવી શકાય છે. એટલે જો સમીકરણ સુરેખ ન હોય તો એને ગુણાકાર કરી કોઈ પણ જેનાથી એ સુરેખ બને એના વડે ગુણી અને તેને સુરેખ બનાવવામાં આવે છે. સંખ્યા, ઉંમર, પરિમિતિ, ક્ષેત્રફળ, ચલની નાણું આધારિત કુટ પ્રશ્નોના ઉકેલ સમીકરણના ઉપયોગથી મેળવી શકાય છે. તો સમીકરણ ઉકેલોની અંદર તમે આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા દાખલા શીખવાના છો, બરાબર. આજે આપણે પહેલાં સિમ્પલ દાખલા જોઈશું કે સમીકરણો ઉકેલો, ત્યારબાદ આપણે આગળ કુટ પ્રશ્નનો અભ્યાસ કરીશું. તો જુઓ દાખલા જોઈએ આપણે, નીચેના સમીકરણો ઉકેલો. તો પહેલો દાખલો જુઓ આપેલો છે, એક્સ ઓછા 3 બરાબર 7. હવે સમીકરણ ઉકેલોનો મતલબ શું કે તમારી પાસે જે ચલ હોય એ ચલની કિંમત તમારે શોધવાની. ચલ કયો છે આપણા સમીકરણની અંદર? એક્સ. તો એક્સની કિંમત આપણે શોધવાની. તો એક્સની કિંમત શોધવા માટે આપણે શું કરીશું? તો કે ઓછા 3 જે છે એને બરાબરની આ બાજુ લઈ જઈએ. ઓછા 3 બરાબરની આ બાજુ જશે એટલે થશે વત્તા 3. એટલે લખીએ, માટે એક્સ બરાબર 7 વત્તા 3. તો એક્સ માટે શું કિંમત મળશે આપણને? શું જવાબ મળશે? 7 ને 3 10. ખ્યાલ આવ્યો? એવી જ રીતે બીજો દાખલો જોઈએ આપણે, 2x = 10. તો હવે એક્સની કિંમત શોધવાની છે આપણે. તો 2x = 10, હવે એક્સ જે છે એની સંખ્યા 2 ગુણાકારના સંબંધમાં છે. અહીંયા કેવું -3 હતા, એવી રીતે અહીંયા જે 2 છે એ ચલ સાથે કયા સંબંધમાં છે? ગુણાકારના સંબંધમાં. તો ગુણાકારના સંબંધમાંથી જો આ બાજુ જશે તો કયા સંબંધમાં જાય? તો કે ભાગાકારના સંબંધમાં. એટલે આપણે એક્સને એકલા પાડીએ, x = 10/2, બરાબર. એ ભાગાકારથી જોડાય, 2 × 5 = 10, એટલે એક્સની કિંમત મળશે આપણને 5. ત્રીજું જોઈએ, x³ = 7. હવે અહીંયા ગુણાકારથી જોડાયેલું હતું, એવી જ રીતે આ 3x સાથે અહીંયા ભાગાકારથી જોડાયેલું છે. તો ભાગાકારથી જોડાયેલું હોય અને જો એને આપણે બરાબરની બીજી તરફ લઈ જઈએ તો એક કયા સંબંધથી જોડાઈ જાય? તો કે ગુણાકારના સંબંધથી. એટલે x³ એટલે આપણે શું લખી શકીએ? તો x = 7 × 3, 7 × 21, એટલે એક્સની કિંમત શું મળશે આપણને? 21. એવી જ રીતે ચોથો દાખલો જોઈએ આપણે, 3x - 4 = 11. તો 3x - 4 = 11 ની અંદરથી આપણે એક્સની જ વેલ્યુ શોધવાની છે. તો પહેલાં આપણે શું કરીએ? તો કે -4 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ, 3x ને એવા રહેવા દઈએ. તો 3x
3x બરાબર 11 વત્તા 4 કરશો એટલે મળશે 15 બરાબર તો 3x બરાબર 15 મળ્યા પણ આપણે 3x નહીં x ની કિંમત શોધવાની છે x સાથે 3 જે છે એ ગુણાકારથી જોડાયેલા છે એટલે આ બાજુ જશે એટલે ભાગાકાર તો x બરાબર 15 ભાગ્યા 3 3 5 15 એટલે x ની કિંમત મળશે આપણને 5 તો ખ્યાલ આવે છે તમને કે કઈ રીતે તમારે સમીકરણને ઉકેલવાનું બરાબર ચિહ્નનું ખાસ ધ્યાન રાખવાનું જો માઈનસ વાળું સાઈડ બદલે તો પ્લસ થાય પ્લસ વાળું સાઈડ બદલે તો માઈનસ થાય બરાબર ગુણાકારના સંબંધથી જોડાયેલું હોય અને બરાબરની બીજી તરફ જાય તો એ ભાગાકાર અને ભાગાકારથી જોડાયેલું હોય અને બરાબરની બીજી તરફ જાય તો એ ગુણાકારના સંબંધથી જોડાય છે આગળ જોઈએ આપણે પાંચમો દાખલો x + 2 = 9 તો x ની કિંમત શોધવા માટે આપણે વત્તા 2 ને બરાબરની બીજી તરફ લઈ જઈએ તો x = 9 ઓછા 2 કેમ વત્તા 2 છે અહીં આ બાજુ જશે એટલે શું થશે તો કે ઓછા 2 9 માંથી 2 બાદ કરશો એટલે મળશે તમને 7 એટલે x બરાબર મળશે આપણને 7 એવી જ રીતે છઠ્ઠો દાખલો જોઈએ આપણે x વત્તા 1 ના છેદમાં 2 બરાબર 3 તો જુઓ આ જે 2 છે એ ભાગાકારના સંબંધમાં છે એટલે લઈ જઈએ આપણે આ બાજુ તો x વત્તા 1 બરાબર 3 ગુણ્યા 2 x વત્તા 1 બરાબર 3 દુ 6 હવે x ની કિંમત શોધવાની એટલે વત્તા 1 ને આ બાજુ લઈ જઈએ તો થશે ઓછા 1 એટલે x બરાબર 6 ઓછા 1 એટલે x ની કિંમત મળશે આપણને 5 ખ્યાલ આવ્યો સાતમો દાખલો જોઈએ 2x ઓછા 1 બરાબર 7 તો 2x બરાબર ઓછા 1 ને લઈ જઈએ તો એટલે 7 વત્તા 1 તો 2x બરાબર મળશે આપણને 7 ને 8 હવે x જોડે 2 જે છે એ ગુણાકારથી જોડાયેલા છે એટલે એને લઈ જઈશું તો એ ભાગાકારથી જોડાશે એટલે x બરાબર 8 ભાગ્યા 2 એટલે મળશે x બરાબર 4 2 6 8 બરાબર તો આઠમો દાખલો જોઈએ આપણે x ઓછા 3 ભાગ્યા 2 બરાબર 5 ફરીથી જુઓ આ ભાગાકારના સંબંધમાં છે એટલે આ બાજુ લઈ જઈશું એટલે કયા સંબંધથી જોડાશે ગુણાકારના સંબંધથી x ઓછા 3 બરાબર 5 ગુણ્યા 2 એટલે શું મળે તો કે x ઓછા 3 બરાબર 5 ગુણ્યા 10 હવે 10 મળી ગયા છે પણ આપણે તો x ની કિંમત શોધવાની એટલે માઇનસ 3 ને પણ આપણે તે પેલી બાજુ લઈ જવા પડશે તો x બરાબર 10 માઇનસ 3 આ બાજુ જશે એટલે પ્લસ 3 તો x બરાબર 10 પ્લસ 3 બરાબર તો 10 માં તમે 3 ઉમેર્યો એટલે તમને મળશે 13 તો x ની કિંમત શું મળે તો કે 13 તો આ રીતે તમારે સમીકરણ ઉકેલોના દાખલાની પ્રેક્ટિસ જાતે કરવાની છે એટલે વધારે તમને ખ્યાલ આવશે થેન્ક યુ